अभी मजा आएगा ना। મજા આયા એમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, બધા મજા માં જ છો। તો તમે શરૂઆતમાં જોયું, ઠીક છે, એવું જોરદાર એટીટ્યુડ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશું। અને અત્યારે આ સોંગ ટ્રેન્ડિંગમાં છે અને એકદમ નવા પ્રકારનું છે। અને મિત્રો આમાં જે, ઠીક છે, એક પાસવર્ડ થવાનો છે, પાસવર્ડ વિડીયોના એન્ડમાં, વિડીયોના વચ્ચે કોઈ પણ જગ્યાએ બોલીશ, ઠીક છે મિત્રો, કહીશ નહીં, તમને બોલીશ અથવા લખેલું આવશે, તો તમે વિડીયો પૂરો જોજો। બીજું મિત્રો, આમાં તમને બધી ઇફેક્ટ નહીં મળે, અમુક ઇફેક્ટ તમારે જાતે બનાવવી પડશે। જો તમે જાતે તે બધું ડાઉનલોડ કરીને બનાવશો તો તમે શરૂઆતમાં જોઈ એવું નહીં બને, એકદમ બકવાસ બનશે। તો વિડીયો પૂરો જોજો। અને મિત્રો વિડીયો ગમે તમને તો લાઇક મારજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો। તો મિત્રો ચાલો હવે હું તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। સ્ટેટસ બનાવવા માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે, એક છે અલાઇટ મોશન અને પિક્સલ લેબ, બંનેની ડાઉનલોડિંગ લિંક આપણી ટેલિગ્રામમાં પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। હવે સૌથી પહેલું કામ કરવાનું છે, તમારે પિક્સલ લેબ છે એને ઓપન કરીશું, ઠીક છે મિત્રો। ઓપન કર્યા પછી આ ગોળ કરું છું, કેન્સલ આપીશું, એટલે આ રીતે આવી જશે, ઠીક છે મિત્રો। હવે શું કરવાનું છે, ઉપર ગોળ કરું છું, અહીંથી ડિલીટ ઉપર ક્લિક કરજો અને આ ગોળ કરું છું, અહીંથી ઓકે આપજો એટલે ડિલીટ થઈ જશે। આટલું કર્યા પછી મિત્રો ઉપર ગોળ કરું છું, એ ત્રણ ટપકા ઉપર ક્લિક કરશું, અહીં જશે આપણે ઇમેજ સાઇઝમાં, ઠીક છે મિત્રો। હું ગોળ કરું છું, જોઈ શકો છો, પાંચમા નંબરે ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરશું। અહીં આગળ તમારે લખવાનું છે 10:80, તો એની ઉપર ક્લિક કરશું, 12:80 હશે તો એને ભૂસી નાખશું અને અહીં લખશું 10:80। એ પછી મિત્રો ફરીથી 12:80 લખ્યું હશે તો એને પણ ભૂસી નાખશું અને અહીં લખશું 23:40, ઠીક છે મિત્રો। આ રીતે અહીં 10:80 લખજો, અહીં 23:40 લખજો અને પછી નીચે ગોળ કરું છું, અહીંથી ઓકે મારજો એટલે આ રીતે આવી જશે। આટલું થઈ ગયા પછી મિત્રો નીચે ગોળ કરું છું, ડબલ ચોરસ છે, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એની ઉપર ક્લિક કરજો। અહીં તમને ઘણા બધા ઓપ્શન આવી જશે, થોડું સ્ક્રોલ કરશો, ઠીક છે, આમ થોડું આવાજ લાવશો એટલે આવાજ એક ઓપ્શન જોવા મળશે ફ્રોમ ગેલેરી, ઠીક છે મિત્રો, ગોળ કરું છું, જોઈ શકો છો, તે ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરશું એટલે આ રીતે ઓપન થઈ જશે। હવે ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનો એક ફોટો મળી જશે, ઠીક છે મિત્રો, તે ડાઉનલોડ કરી લેવાનું છે, PNG મટીરિયલ ડાઉનલોડ લિંકમાં, તે ફોટા ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે। નીચે ગોળ કરું છું, અહીંથી યસ આપશું એટલે કંઈક આ રીતે આવી જશે, ઠીક છે, આ ફોટો આ રીતે એડ થઈ ગયો। એ પછી મિત્રો ગોળ કરું છું, વચ્ચેમાં જોઈ શકો છો મિત્રો, હું ગોળ કરું છું, યાર ઉપર ક્લિક કરશું। એ પછી મિત્રો આમાં તમારે કોઈ પણ ફોન્ટની જરૂર નથી। એ પછી આ વચ્ચેવાળું ગોળ કરું, એની પર ક્લિક કરશો, એક ઇમ્પોર્ટનો ઓપ્શન આવશે બીજા નંબરે, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એની પર ક્લિક કરશું, એની પર ક્લિક કરશું એટલે આ રીતનું મટીરિયલ તમને મળી જશે। તો સૌથી પહેલી આ બોર્ડર છે, ઠીક છે મિત્રો, ગોળ કરું છું, બોર્ડર ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે। નીચે ગોળ કરું છું, અહીંથી ઓકે કરશું એટલે આ રીતે આવશે। હવે તો તમારે અહીં ખેંચવાનું નથી, અહીંથી નીચેથી આમ થોડું સ્ક્રોલ કરજો, ગોળ કરું છું, આમ થોડું સ્ક્રોલ કરશું એટલે અહીં જોઈ શકો છો રિલેટિવ સાઇઝ લખ્યું હશે, ઠીક છે, આ ગોળ કરું છું, અહીં જોઈ શકો છો મિત્રો, ગોળ કરું છું, રિલેટિવ સાઇઝ લખ્યું હશે RELETIVI, ઠીક છે મિત્રો, એની પર ક્લિક કરશું અને મિત્રો આને અહીંથી આમ ફૂલ કરી દેવાનું છે આ રીતે, ઠીક છે મિત્રો। અને પછી આ ગોળ કરું છું, અહીંથી યસ આપી દેજો આ રીતે। એ પછી સાઇડમાં ક્લિક ઉપર ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો, બે ચોરસ ઉપર ક્લિક કરજો અને અહીંથી આ લોક કરી દેજો, ઠીક છે, આ ગોળ કરું છું, લોક ઉપર ક્લિક કરજો, ફરીથી આ ગોળ કરું છું, બે ચોરસ ઉપર ક્લિક કરજો, ફરીથી આ વચ્ચેમાં આ રીતે ક્લિક કરી દેજો એટલે ફરીથી તમને ઇમ્પોર્ટનો ઓપ્શન આવી જશે, ઠીક છે મિત્રો, વચ્ચેમાં ગોળ કરજો અને પછી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરજો, ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશો। હવે મિત્રો તમારે આ રીતનું લખેલી PNG મળી જશે, જોઈ શકો છો મિત્રો, ગોળ કરું છું એની પર ક્લિક કરશું એટલે આ રીતની આવી જશે। નીચે ગોળ કરું છું, અહીંથી યસ કરી દેજો, ઠીક છે મિત્રો, યસ કરશો એટલે આ પણ નાની હશે, તો અહીંથી થોડા સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે રિલેટિવ સાઇઝ, ઠીક છે મિત્રો, ગોળ કરું છું, જોઈ શકો છો ડબલ એરો વાળું, એની ઉપર ક્લિક કરશું અને આને અહીંથી આમ ફૂલ કરી દેશું, ઠીક છે મિત્રો, આ રીતે। અને પછી આ ગોળ કરું છું, અહીંથી યસ કરી દેશું આ રીતે, સાઇડમાં ક્લિક કરશું મિત્રો, તમે આને આમ વચ્ચેમાં પણ આમ તમારી રીતે આંગળી વડે પણ સેટ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, ઠીક છે મિત્રો। એ પછી આ ગોળ કરું છું, એ બે ચોરસ ઉપર ક્લિક કરશું, ઠીક છે મિત્રો, અને ફરીથી આ ગોળ કરું છું, એ લોક કરી દેશું મિત્રો, ફરીથી આ બે ચોરસ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે। તો મિત્રો આટલું કામ પતી ગયું। હવે તમારે કોઈ પણ PNG ફોટો લેવાનો છે, આ ગોળ કરું છું, ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશું, ઠીક છે મિત્રો, આથી ધારો કે હું આ PNG ફોટો લઈ લઉં છું, તો આ રીતે પછી નીચે ગોળ કરું છું, યસ કરી દઈશું આ રીતે। હવે મિત્રો આ ફોટાને આપણે આમ નાનો કરી દઈશું, આ બાજુ ગોળ ફેરવશું અને આમ મોટો કરશું, ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો, આ રીતે મોટો કરશું, ઠીક છે મિત્રો, આ રીતે। અને મિત્રો આ ધોળી પટ્ટીની આમ ઉપર રાખજો આ રીતે। એ પછી મિત્રો ગોળ કરું છું, એ બે પ્લસ ઉપર ક્લિક કરજો, આ બે ચોરસ ઉપર, ઠીક છે મિત્રો, અને આને અહીંથી આમ નીચે
ખેંચી લેજો આ રીતે, ઠીક છે. ગોળ કરું છું એની પર ક્લિક કરશો એટલે આ રીતે નીચે આવી જશે. પછી ફરીથી આ ચોરસ ઉપર ક્લિક કરજો એટલે જોઈ શકો છો આપણે પૂરેપૂરું બનીને તૈયાર થઈ ગયું છે. આ ગોળ કરું છું, બે ચોરસ ઉપર ક્લિક કરજો, સેવ ઇમેજ ઉપર ક્લિક કરજો, ઠીક છે મિત્રો. આ બે સેવ ઇમેજ ઉપર ક્લિક કરજો, આ કસ્ટમ લખ્યું, ઠીક છે મિત્રો, એની ઉપર ક્લિક કરજો. અહીંથી અલ્ટ્રા કરી દેજો, ઠીક છે મિત્રો. અને જોઈ શકો છો મિત્રો આ અહીંયા, ઠીક છે, અલ્ટ્રા કરી દેજો, ઠીક છે મિત્રો. અલ્ટ્રા કર્યા પછી આ સેવ ટુ ગેલેરી લખ્યું, એની ઉપર ક્લિક કરજો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. હવે મિત્રો કોઈ પણ ફોટાને પીએનજી બનાવતા પણ હું શીખવાડી દઉં તો એની માટે શું કરવાનું છે, તમારા મોબાઈલમાં જે પણ બ્રાઉઝર હોય, ધારો કે મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર છે તો એને ઓપન કરીશું, ઠીક છે મિત્રો. ઓપન કર્યા પછી મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં આ રીતની એક, ઠીક છે, લિંક આપી દઈશ વેબસાઇટની, તો આ રીતે ઓપન થઈ જશે. અથવા તમારે સર્ચ કરવાનું છે, ઠીક છે મિત્રો, અહીંયા રીમૂવ બીજી, ઠીક છે, આમ કહીને રીમૂવ બીજી કહીને સર્ચ કરશો. આ જોઈ શકો છો મેં લખેલું છે એ રીતનું, સર્ચ કરશો તો પણ આ રીતની વેબસાઇટ આવી જશે, ઠીક છે મિત્રો. તમારે શું કરવાનું છે, ગોળ કરું છું, અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરજો. એ પછી મિત્રો તમારે અહીંયા જ્યાં પણ ફોટા હોય, ઠીક છે મિત્રો, અહીંયા જતું રહેવાનું છે. ધારો કે મારા અહીંયા ફોટા છે, હું તમને બતાવી દઉં છું આ રીતે. હવે તમારે જે પણ ફોટાને પીએનજી બનાવવા હોય, ઠીક છે મિત્રો, એ ફોટા ઉપર ક્લિક કરશું આ રીતે એટલે આ રીતનું ગોળ ફરશે, ઠીક છે મિત્રો. જોઈ શકો છો ગોળ ફરશે, એ પછી અહીંયા ડાઉનલોડ આવશે આ રીતે. અને ગોળ કરું છું, અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે, ઠીક છે મિત્રો. તમે તમારા ફોટાનું બનાવવા માગતા હોય તો, ઠીક છે, આ રીતે ડાઉનલોડ થઈ જશે અને તમે યુઝ કરી શકો છો. તો ચાલો મિત્રો હવે હું તમને, ઠીક છે, સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. મેં તમને પીએનજી બનાવતા પણ શીખવાડી દીધું તમારા ફોટાની. એ પછી આ લાઇટ મોશન એપની જરૂર પડશે. એ પહેલાં મિત્રો પાસવર્ડ છે 4321, ઠીક છે, 4321, તમે સમજી ગયા હશો, ઠીક છે મિત્રો. ના સમજાવ્યો તો ફરીથી કહી દઉં, 4321, ઠીક છે મિત્રો. હવે શું કરવાનું છે, આપણે અલાઇટ મોશન એપની જરૂર પડશે તો એને ઓપન કરીશું. આની ડાઉનલોડિંગ લિંક આપણી ટેલિગ્રામમાં અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ઠીક છે મિત્રો. તો આપણે આને ઓપન કરીશું. ઓપન કર્યા પછી આ ગોળ કરું છું, પ્રોજેક્ટમાં જશું એટલે જોઈ શકો છો મિત્રો આ રીતનું તમને બીટમાર્ક પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ઠીક છે મિત્રો. તો આપણે હવે આને ઉપર રીતે આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેમાં પાસવર્ડ છે. તો મિત્રો એને ઓપન કરીશું. ઓપન કરીશું એટલે કંઈક આ રીતે આવી જશે. આમાં આપણે એકાદ બે ઇફેક્ટ જાતે બનાવવી પડશે. તો એ પહેલાં શરૂઆતમાં આવી જજો, નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર આ મીડિયામાં જજો. તમને, ઠીક છે, તમે જે પણ ફોટો અથવા બનાવ્યો હોય, ઠીક છે મિત્રો, એ ફોટો લઈ લેજો. આ રીતે ફોટો લઈ લીધા પછી મિત્રો એ ફોટા ઉપર ક્લિક કરીને એને નીચે ખેંચી લેજો આ રીતે, આમ, ઠીક છે, આમ એકદમ આગળ આવતા રહેજો એટલે આગળ જગ્યા વચ્ચે ફોટાની આગળ બરાબર આમ ક્લિક કરજો અને પછી આમ નીચે ખેંચશો એટલે નીચે આવી જશે, ઠીક છે મિત્રો. આ રીતે તેને એકદમ નીચે લાવી દેજો, ઠીક છે, એકદમ નીચે આ રીતે. ફરીથી એ ફોટા ઉપર ક્લિક કરજો એ આ એરો ઉપર અને મિત્રો આને આમ ઠીક સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો, ઠીક છે મિત્રો, આ રીતે, ઠીક છે. તો આ રીતે સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો અને ગોળ કરું છું મિત્રો, એરો ઉપર ક્લિક કરજો એટલે સ્ટેટસના એન્ડ સુધી પહોંચી જશે કંઈક આ રીતે, ઠીક છે મિત્રો. તો આટલું કામ પતી ગયું. તો મિત્રો આપણે ફોટાને એન્ડ સુધી ખેંચી લીધો, એ પછી શરૂઆતમાં આવી જશું. આ ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરશું એટલે 4:02 આવી જશું, ઠીક છે મિત્રો, અહીંયા 4:02. એ પછી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર ક્લિક કરશું, અહીંથી આ ચોરસ લઈ લઉં છું, ઠીક છે મિત્રો. ગોળ કરું છું, ચોરસ, ઠીક છે, ઉપર ગોળ કરું છું, 3 ઉપર ક્લિક કરશું, અહીંથી ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા લખ્યું, ઠીક છે મિત્રો. આ ચોથા નંબરે જોઈ શકો છો મિત્રો, 5 હું ગોળ કરું છું, એની ઉપર ક્લિક કરશું. એ પછી આ ગોળ કરું છું, કલર ઉપર જશું અને અહીંથી સફેદ કલર લઈ લઈશું, ઠીક છે મિત્રો, આ રીતે. પછી સાઈડમાં ક્લિક કરજો, ઠીક છે મિત્રો. ફરીથી આંગર આ યારો ઉપર ક્લિક કરજો, ઠીક છે મિત્રો. 1 આંગરથી બીટમાર્ક ઘટી ગયું છે, ઠીક છે મિત્રો. 4:02 આવી જશું આ રીતે, ઠીક છે મિત્રો. 1 હું અહીંથી બીટમાર્ક કરી દઉં, ઠીક છે મિત્રો. 1 યાર કેમ આમ થાય, ઠીક છે મિત્રો. તો આંગર આપણે આવી જશું, ઠીક છે મિત્રો. 4:02 આવી જશું આ રીતે. ફરીથી જે આપણે સફેદ લીધું એની ઉપર ક્લિક કરશું, આ યારો ઉપર ફરીથી ને ગોળ કરું છું એની ઉપર ક્લિક કરશું એટલે તમે આંગર 4:02 લઈને, ઠીક છે મિત્રો, આંગર 7:26 સુધી આ રીતે ધોળું બોર્ડર આવી જશે એની ઉપર ક્લિક કરજો. નીચે ગોળ કરું છું, ઇફેક્ટમાં ગોળ કરું છું, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું. અમે તો તમારે જવાનું છે આ ગોળ કરું છું, ઓપાસિટી અને વિઝિબિલિટીમાં તમારે આગળ સૌથી પહેલું આ બ્લિંક લખ્યું, ઠીક છે મિત્રો. ગોળ કરું છું એની પર ક્લિક કરજો સ્ટાન્ડર્ડ સેટિંગ. એ પછી મિત્રો શરૂઆતમાં આવી જજો, ઠીક છે. આ સફેદ ચાલુ થાય 4:01 આ ગોળ કરું છું, અહીંથી પ્લસ મારજો. એ પછી મિત્રો આ ગોળ કરું છું, યાર ઉપર ક્લિક કરજો એટલે આ સફેદના એન્ડે જતા રહેશું. ફરીથી આ ગોળ કરું છું, અહીંથી પ્લસ મારશું અને મિત્રો આને આમ ફૂલ 16 ખેંચી લેશું આ રીતે. પછી સાઈડમાં ક્લિક કરશું એટલે કંઈક આ રીતે ઇફેક્ટ આવશે, ઠીક છે મિત્રો. તો જોરદાર લાગે છે, આટલું થઈ ગયું છે, ઠીક છે મિત્રો. આ બધું પતી ગયું. હવે આપણે શરૂઆતમાં આવી જશું, ઠીક છે મિત્રો. શરૂઆતમાં આવી ગયા પછી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર ક્લિક કરશું, મીડિયામાં જશું. આપણે એક ફાયર ઇફેક્ટ એડ કરીશું તો આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એને લઈ લેશું આ રીતે આવી જશે. ફરીથી એની ઉપર ક્લિક કરશું, મૂવ અને ટ્રાન્સફોર્મમાં જશું, નીચે ગોળ કરું છું એની ઉપર, ઠીક છે મિત્રો. ગોળ કરું છું, રોટેશન ઉપર જશું અને મિત્રો આને આમ, ઠીક છે, નીચે કરી દેશું 90° આ રીતે, ઠીક છે મિત્રો. ફરીથી એની ઉપર ક્લિક કરશું, ફરીથી મૂવ અને ટ્રાન્સફોર્મમાં જશું, ત્રીજા નંબરે જઈને આને આમ ઝૂમ કરીશું, ઠીક છે, આમ ખેંચશું, ઠીક છે મિત્રો, આ રીતે ખેંચશું. ફરીથી આ પહેલા નંબરે ક્લિક કરીને થોડુંક આમ ઉપર કરી દેશું, ઠીક છે મિત્રો, આ રીતે. સાઈડમાં ક્લિક કરશું, ફરીથી એની ઉપર આ બોર્ડર, ઠીક છે મિત્રો,
સોરી મિત્રો, ફરીથી એની પર ક્લિક કરશો, બ્રાન્ડિંગ અને ઓપાસિટી ગોળ કરું છું, એની પર ક્લિક કરશો, બીજા નંબરે લાઇટિંગ લખેલું હશે, ઠીક છે મિત્રો, ગોળ કરું છું એની પર અને સ્ક્રીન કાઢી નાખ્યું એટલે નીચેથી ફાયર ઇફેક્ટ પણ આવતી હશે ને એવું જોરદાર લાગશે, ઠીક છે મિત્રો. આ રીતે હવે જો મિત્રો આગળ તમે આને થોડુંક આમ લાંબુ પણ કરી શકો છો, કોપી કરીને નહીં કરો તો પણ ચાલશે. એ પછી શરૂઆતમાં આવી જશું. હવે મિત્રો આમાં આપણે ગીત એડ કરવાનું છે તો શરૂઆતમાં આવી જશું. નીચે ગોળ કરું છું પ્લસ ઉપર મીડિયામાં ડિસ્ક્રિપ્શનમાં તમને એક વિડીયો મળી જશે, ઠીક છે મિત્રો. આ રીતનો જોઈ શકો છો તો હું બતાવી દઉં છું, ઠીક છે મિત્રો. નો વિડીયો મળી જશે, ઠીક છે, અને લઈ લેવાનો છે. વિડીયો આવી જાય પછી વિડીયો ઉપર ક્લિક કરજો, ઉપર ગોળ કરું છું, ત્રણ ટપકા ઉપર આગળ એક્સટ્રેડ ઓડિયો લખ્યું, ઠીક છે, છેલ્લેથી ઉપર ગોળ કરું છું એની પર ક્લિક કરશું. ફરીથી આ વિડીયો ઉપર ક્લિક કરજો, ઉપર ગોળ કરું છું, અહીંથી ડિલીટ કરી નાખજો. એટલે મિત્રો તમે શરૂઆતમાં જોયું, ઠીક છે મિત્રો, એવું જોરદાર આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. પાસવર્ડ પણ મેં કહી દીધો. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો. આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું યાર ઉપર ક્લિક કરજો, અને નીચે ગોળ કરું છું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું. તે ગમ્યો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. આપણે મળશે એક નવા વિડીયોમાં.